રાજકોટ શહેર ભાજપના માળખાની જાહેરાત શરૂ થઈ ગઈ છે, ત્યારે ગુરુવારે શહેરના 18 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે વરાયેલા તમામ હોદ્દેદારોને આવકારવામાં આવ્યા હતા, ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદ અય્યાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલ સાંજે એટલે કે 14 તારીખે સાંજે સમગ્ર રાજકોટની અંદર 18-18ની વોર્ડની અંદર પ્રમુખ મહામંત્રીની પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ખૂબ ઉત્સાહીથી આ વોર્ડ પ્રમુખ અને મહામંત્રીને કાર્યકર્તાએ લીધું છે. એવી જ રીતના આજે તમે જોઈ શકો છો ભાજપ કાર્યાલયે જેવી રીતના એક માહોલ છે, કાર્યકર્તાની અંદર ઉત્સાહ છે, આનંદ છે. તમે જોઈ શકો છો કે રાજકોટ ભાજપ અને રાજકોટ ભાજપના કાર્યકર્તા ભાઈચારાની અને પરિવારની ભાવનાથી પાર્ટીની અંદર કામ કરે છે, ત્યારે અમારા માર્ગદર્શક આદરણીય ભંડેરી સાહેબ, નીતિનભાઈ ભારદ્વાજ, અમારા પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ત્રણેય મહામંત્રી દેવાંગભાઈ, જીતુભાઈ, કિશોરભાઈ અને સમગ્ર શહેર ભાજપની ટીમ દ્વારા જે આ નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી આ નિર્ણયને વધાવ્યો છે. ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા જ્યારે રાષ્ટ્રકાર્ય અને રાષ્ટ્રહિતમાં કટિબદ્ધ હોય છે, હું નહીં પણ તુની ભાવનાથી સતત કાર્ય કરે છે, અને 18-18 વોર્ડમાં જ્યારે જાહેરાત થઈ છે ત્યારે તમામ ઉપસ્થિત કાર્યકર્તાઓએ વોર્ડના ખૂબ સહર્ષ અને લાગણી વ્યક્ત કરી છે અને હર્ષભેર આખી નામની જાહેરાત જે થઈ છે એ વધાવી લીધી છે. પ્રદેશની ગાઈડલાઇન મુજબ જે કોઈ કાર્યક્રમો આવશે એ પ્રમાણે વોડે વોડે શહેરમાંથી આ સૂચનાઓ જશે અને આ પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા એ વોર્ડમાં છેવાડાના માનવી સુધીની જે કોઈ ભારતીય જનતા પાર્ટીની નેમ છે એ નેમ હેઠળ એ કાર્યક્રમો થશે અને લોકોને એ સુવિધાનો પણ લાભ અપાશે અને ભારતીય જનતા પાર્ટી શું કાર્ય કરી રહી છે ને કેવા કાર્યો કરવા જઈ રહી છે એના માટેના એ કાર્યક્રમો થશે.